नमस्कार। आज आप रसायण विज्ञान अंदर 11मा धोरणनी अंदर पहलो लेसन छे एनी शुरुआत करिए। पहलो लेसन एटले रसायण विज्ञानी पायानी संकल्पनाओ। तो अपने प्रश्न थाय कि रसायण विज्ञानी पायानी संकल्पनाओ एटले पायानी अंदर एवी रीते शुं कल्पना छे, एवुं ते रसायण विज्ञान अंदर पायामां शुं छे। तो रसायण विज्ञान शुरुआत थी बेस थी जोईए तो रसायण विज्ञान अणु परमाणु विविधता सभर घणा बधा संयोजनोनुं रसायण विज्ञान छे। અને રસાયણ વિજ્ઞાન બીજી વસ્તુ તો ખાસ એ કે કુદરતની અંદર જે વસ્તુ બની રહી છે એ કુદરતની અંદર બની રહેલી આ બધી વસ્તુઓની સમજણ મનુષ્ય સુધી જો કોઈ પહોંચાડી હોય તો એ છે રસાયણ વિજ્ઞાન। આમ કુદરતમાં બની રહેલી ઘટનાઓ અને મનુષ્ય સુધી આવેલી આ બધી માહિતી એ કોણે પૂરી પાડી, કોણે પૂરી પાડી? તો કે રસાયણ વિજ્ઞાન। તો રસાયણ વિજ્ઞાન શું થયું? કુદરત અને મનુષ્ય બંને વચ્ચે એક સેતુરૂપ અભ્યાસ થયો, સેતુરૂપ શાસ્ત્ર થયું। તો આ રસાયણ વિજ્ઞાન આપણે કહીએ કે પરમાણુઓ અણુઓ આ વિવિધ સભર સંયોજનો આ બધાનું બનેલું છે। તો આ કેટલા તત્વોથી બનેલું હશે, કેટલા અંદર પરમાણુઓ હશે, કેટલા અંદર અણુઓ હશે, એટલે કે આવા કણો શું આપણે જોઈ શકીએ, શું આને ગણી શકીએ, બધા પ્રકારનો એક પ્રકારનો પ્રશ્ન થાય કે રસાયણ વિજ્ઞાનની અંદર આ ઘટકોને ગણી શકીશું, આ ઘટકોને જોઈ શકીશું, અને આવા કેટલા ઘટકો અંદર સંકળાયેલા છે રસાયણ વિજ્ઞાનના જે પણ કોઈ સંયોજનો કે પદાર્થો ભણીએ છીએ એની અંદર। તો એના માટે કોઈ મર્યાદા ખરી? રોલ હોફમેન નામનો વૈજ્ઞાનિક છે, એને સૂચવ્યું કે રસાયણ વિજ્ઞાન કોઈ ફિક્સ આંકડો એટલે કે કોઈ 100 તત્વ કે પછી 100ની જગ્યાએ 50 કે 150 એવા તત્વોથી મર્યાદિત થયેલું નથી, અનેક ગણા તત્વોથી અંદર રસાયણ વિજ્ઞાનની અંદર દરેક પદાર્થો જે છે એની અંદર કેટલા બધા તત્વો એટલે કે પરમાણુઓ સંમિલિત થયેલા છે। તો પછી આ રસાયણ વિજ્ઞાનને આપણે પ્રકારની દ્રષ્ટિએ તો જોઈ, કોઈ પ્રકાર છે રસાયણ વિજ્ઞાનના? પ્રકાર છે રસાયણ વિજ્ઞાનના, જુદા જુદા ક્ષેત્રોમાં વપરાય છે, એ બેસથી જુદા જુદા પ્રકાર છે। એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જૈવિક રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન। આવી રીતે રસાયણ વિજ્ઞાનના જુદા જુદા પ્રકારો છે। તો આપણે થાય આ જે પ્રકારો હોઈએ આ પ્રકારમાં પર્ટિક્યુલર અભ્યાસ શાનો કરવામાં આવે છે, શાનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે જે સંયોજન છે, જે પદાર્થ છે એનું બંધારણ કેવું છે, એની સંરચના કેવી છે, આની વિસ્તૃત એના ગુણધર્મો કેવા છે, આની વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે આ રસાયણ વિજ્ઞાનની અંદર। તો આ રસાયણ વિજ્ઞાન આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે? આપણા જીવન અંદર સવારના ઉઠીએને ત્યારથી રાતના સુવા જઈએ ત્યાં સુધી બધી ઘણી બધી રાસાયણિક ઘટનાઓ આપણે અનુભવીએ છીએ। દાખલા તરીકે મગજની કાર્યશૈલી, કોમ્પ્યુટરનું ચલાવવું, વાતાવરણની તરાહો, ખાદ્ય પદાર્થનું પાચન, આ બધી જ વિવિધ ક્ષેત્રોમાં પણ રસાયણ વિજ્ઞાનના એટલા બધા સિદ્ધાંતો ઉપયોગી છે। આ ઉપરાંત આપણા જીવનની અંદર ઉપયોગી થતી ઘટની ઘણી બધી વસ્તુઓ જેમ કે ખાતરો, આલ્કલી, એસિડ, સાબુ, ડિટર્જન્ટ, ઔષધો, પોલિમર, આવા કેટલા બધા પદાર્થો જે છે કે જે રસાયણ વિજ્ઞાનને આપણા જીવન સાથે સંમિલિત કરેલું છે હાલના સંજોગોમાં। તો રસાયણ વિજ્ઞાને શું કહ્યું કે રસાયણ વિજ્ઞાનને માનવ જીવનની સુખસિદ્ધતામાં ખૂબ જ વધારો કર્યો। જેમ કે આપણે જોઈએ કે રસાયણ વિજ્ઞાન દ્વારા વિવિધ ખાતરોનું મોટા ભાઈ ઉત્પાદન થાય, કીટનાશકો બને છે, કુદરતી પદાર્થો મળે, પછી સંશ્લેષિત હોય, અર્ધ સંશ્લેષિત હોય, આ ઘણા બધા પદાર્થો રસાયણ વિજ્ઞાનમાંથી આપણને મળી રહ્યા છે। એમાં અત્યારે હાલની અંદર જો કેન્સરની સારવાર માટે જો કોઈ પદાર્થ વપરાતો હોય તો એ સિસ પ્લેટિન અને ટેક્સો, આ બે જે દવાઓ કેન્સરની સારવારમાં જે વપરાઈ રહેલી છે, આ દવાઓ કોણે શોધી છે? તો કેને આભારી છે, એનો યસ કોને જાય? તો કે રસાયણ વિજ્ઞાનને જાય છે। એ ઉપરાંત ઉનાળાના સમયની અંદર આપણે રેફ્રિજરેટર છે, એર કન્ડિશન છે, આનો ઉપયોગ કરે તેમાંથી ઠંડક જે ઉત્પન્ન કરે છે પદાર્થ કયો? તો એ પદાર્થ છે CFC, જેને આપણે આ રીતે સાંકેતિક ભાષામાં કહીએ CFC। આ CFC એનું આખું નામ શું? તો કે ક્લોરો ફ્લોરો કાર્બન, એટલે કે ક્લોરો એટલે સી લીધો છે,
ફ્લોર એટલે પાછો એફ અને સી એટલે પાછો કાર્બન, ક્લોરો ફ્લોરો કાર્બન. પણ અત્યારે હાલના સંજોગોની અંદર આ ક્લોરો ફ્લોરો કાર્બન એ વપરાતું નથી, એની જગ્યાએ રસાયણ વિજ્ઞાને નવો પદાર્થ શોધ્યો છે. તો આપણે પ્રશ્ન થાય કેમ વપરાતો નથી, એનું કારણ છે કે આ ક્લોરો ફ્લોરો કાર્બન છે એ ઓઝોન સ્તર છે ઉપરના ભાગની અંદર, આપણને ખ્યાલ છે સૂર્યના પારજમણી પ્રકાશના કિરણોને કોઈ સર રોકી રાખે છે જે આપણે સુધી પહોંચતા નથી, જે આપણા માટે હાર્મફુલ છે, નુકસાનકારક છે. તો આ કોણ? ઓઝોનનું સ્તર છે. આ ઓઝોનના સ્તરને આ જે ક્લોરો ફ્લોરો કાર્બન છે જો ત્યાં ટચ થાય તો ત્યારે થવાનું છે. કારણ કે આપણે એકવાર રેફ્રિજરેટર લેવા, એર કન્ડિશનર લેવા, કોઈ ફોલ્ટ દ્વારા પણ એમાંથી જો આ વાયુ નીકળે, આ ઘટક નીકળે, અથવા તો જે એકવાર યુઝ થઈ ગયા પછી આપણે એ પદાર્થ વસ્તુને નાખી દઈએ ત્યારે લીકેજ થઈને બહાર નીકળીને પણ જવાનું, તો પર્યાવરણ થ્રુ ઓઝોન સ્તર પણ જવાનું છે. તો ઓઝોન સ્તરને આ ગાબડું પાડી શકે છે, ઓઝોનમાં નુકસાન કરી શકે છે. ઓઝોનને નુકસાન કરે, ઓઝોનમાં ગાબડું પાડે તો પછી આપણે સૂર્યના પારજમણી પ્રકાશના કિરણોને જે ઢાલ બનીને રોકી રહ્યો છે એ ઓઝોનને આપણે ખલાસ ન કરાય. એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું, આના ઓલ્ટરનેટ બીજો પદાર્થ શોધ્યો અને એ પદાર્થને સાંકેતિક ભાષામાં નામ છે HFC-134A. આ એનું સાંકેતિક નામ. પણ આ રાસાયણિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આનું રાસાયણિક નામ શું છે, તો કે 1-1-1-2 ટેટ્રા. જો 1-2-3-4, 4 એટલે રસાયણ વિજ્ઞાનમાં શું થાય, ટેટ્રા. 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. તો અહીં એમ કે છે કે 1-2-3-4, 4 કોઈ છે, કોણ? ટેટ્રા ફ્લોરો. એટલે ચારે ચાર અહીંયા છે કોણ, તો કે ટેટ્રા ફ્લોરો. પણ શેમાં છે? ઇથેનની અંદર. ઇથેન એટલે કે ઇથેનના બે કાર્બન હોય એમાં આને પહેલો ક્રમ આપો આને બીજો ક્રમ આપો, તો 1-2-3 કાર્બન સંખ્યા ટોટલ કેટલી? 4 હોય તો અહીંયા એક જગ્યાએ ફ્લોરો, પાછો ફ્લોરો, પાછો ફ્લોરો, એટલે 3 જગ્યાએ ફ્લોરો છે અને બીજા ઉપર એક ક્લોરો છે. એટલે શું શોધાય? 1-1-1, એટલે પહેલા કાર્બન ઉપર ફ્લોરો, 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 એટલે 1-1-1. 3 ફ્લોરો 1 ઉપર છે અને ચોથો ક્લો ફ્લોરો ક્યાં, ક્લોરો ક્યાં છે, તો કે અહીંયા જગ્યાએ 1-4-4 ફ્લોરો છે. સોરી, આ 4-4 એક 3 જગ્યાએ 3-3 એક જ કાર્બન ઉપર છે અને ચોથો ફ્લોરો છે બીજા કાર્બન ઉપર છે. એટલે નામ આપ્યું 1-1-1-2 ટેટ્રા ફ્લોરાઇડ. અને આ સંયોજન હાલના સંજોગોમાં રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં વપરાય છે. એનું કારણ, આ શા માટે કર્યો, પેલા સીએફસી કેમ દૂર કરી નાખ્યો, કેમ અત્યારે વાપરતા હતા, કારણ કે એ ઓઝોન સ્તરને નુકસાન કરતો હતો. તો આવી રીતે રસાયણ વિજ્ઞાનને કારણે આપણા જીવનની અંદર ભૌતિક સુખ સગવડની અંદર પણ વધારો તો થયો છે, પણ સાથે સાથે આપણે પર્યાવરણનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તેથી કરીને હાલની નવી પેઢી પાસે એક જબરજસ્ત એક પડકાર ઉભો છે કે એવા રસાયણો શોધો કે જે પર્યાવરણને નુકસાન ન કરે પણ મનુષ્યના જીવનને, એટલે કે મનુષ્યનું જીવન ભૌતિક સુખ સગવડ પણ વધતું જાય અને જીવનની અંદર ઔષધિ સ્વરૂપે પણ એને ફાયદો થાય, એટલે કે આપણા જીવનમાં વધુ ને વધુ રસાયણ વિજ્ઞાનનો ફળદાયી સ્વરૂપે અને વધુ વધુ ઉપયોગ ક્યાં થાય એક જોવું જરૂરી. પણ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે રસાયણ વિજ્ઞાનથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ. આ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં મૂળભૂત ખ્યાલો કે એના પ્રકાર કેટલા છે, એમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે, એમાં સંયોજન શું છે, એમાં પદાર્થ જે બનેલો છે એ સ્વર્ગના બંધારણનો આપણે અભ્યાસ કરીએ છીએ, પછી ક્યાં ક્યાં ઉપયોગ થયો, રંગકો, ઔષધો છે, ખાતર છે, મિશ્ર ધાતુ, દવાઓ, રંગો, બધી જગ્યાનો ઉપયોગ થાય છે, પછી એના ઉદાહરણ પણ જોયા કે હાલના સંજોગોમાં રસાયણ વિજ્ઞાનનો આપણો કેન્સરની સારવાર માટે ઉપયોગ થતો હોય તો કયો, તો કે 2 દવાઓ, સિસપ્લેટિન અને ટેક્સોલ છે. પછી અત્યારે ગ્રીન કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી એટલે જસ્ટ મેં તમને કહ્યું રસાયણ વિજ્ઞાનો એવા બધા રસાયણો બનાવો કે જે મનુષ્યના જીવનમાં ઉપયોગી થાય પણ પર્યાવરણને નુકસાન ન થાય, આવા પ્રકારનું રસાયણ જેને કહેવાય ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન. અને હવે આગળ થોડા છે રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્ય, દ્રવ્યનો સ્વભાવ. દ્રવ્ય કોને કહેવાય? એ કોઈ પણ વસ્તુ કે જેને દળ છે અને જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. કોઈ પણ વસ્તુ, જેમ કે આ ચોક છે, આ વસ્તુ છે, હવે આ જગ્યા રોકે છે કે આ જગ્યા રોકે છે અને એનું દળ પણ છે, જગ્યા આટલી એમ રોકી અને તમે વજન કરો તો દળ પણ છે. તો જે વસ્તુ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે આને કહેવાય દ્રવ્ય. હવે આ દ્રવ્યનો સ્વભાવ એટલે શું? તો કે આ દ્રવ્ય છે એના પ્રકાર કેટલા? એના પ્રકાર બે રીતે પાડવામાં આવે. ફરીથી પાછું મિત્રો બેટા, પેલા દ્રવ્ય ખ્યાલ આવ્યો, દ્રવ્ય એટલે શું?
જે વસ્તુ જગ્યા રોકે છે અને તેને શું છે, જગ્યા રોકે છે અને તેને દળ છે, દળ છે અને જગ્યા રોકે છે, તો એને શું કહીએ? દ્રવ્ય. અત્યારે ચોક શું છે? દ્રવ્ય છે. કેમ? તો કે વસ્તુ છે, યસ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ એ જગ્યા રોકે છે, જગ્યા રોકી ને એટલે જગ્યા રોકી છે અને એને દ્રવ્યમાન પણ છે, દ્રવ્ય છે, તો એને શું આપણે કહેશું? એને કહેશું દ્રવ્ય. આનો સ્વભાવ, સ્વભાવ એટલે એના પ્રકાર, એના પ્રકાર બે રીતે પાડવામાં આવે. દ્રવ્યના પ્રકાર બે રીતે પાડીએ, કઈ રીતે? જો અને ઓલરેડી આ બધી વસ્તુ તમે દસમા ધોરણ થી શીખીને આવો છો, બહુ સહેલી વસ્તુ છે અને આના થોડોક આપણે સ્પીડમાં જઈને આગળ જઈએ. દ્રવ્ય, દ્રવ્યના પ્રકાર, દ્રવ્યના પ્રકાર બે છે, એક પ્રકાર અને બીજો. એક છે ભૌતિક સ્થિતિને આધારે, ભૌતિક સ્થિતિને આધારે પ્રકાર પાડવામાં આવે છે, ભૌતિક અવસ્થાને આધારે, ભૌતિક અવસ્થાને આધારે પ્રકાર પાડીએ છીએ. અને બીજું જે બીજો કરીએ છીએ રાસાયણિક લાક્ષણિકતા, રાસાયણિક, રાસાયણિક લાક્ષણિકતાને આધારે, લાક્ષણિકતા એને આધારે પ્રકાર પાડીએ છીએ. હવે ભૌતિક અવસ્થાને આધારે આપણને ખબર છે, દસમા ધોરણની અંદર પૂછે આપણને કદાચ ટીચર કે પદાર્થની ભૌતિક અવસ્થા કેટલી, તો આપણે તરત જ જવાબ આપીએ, કયું? ઘન, પ્રવાહી અને વાયુ. એટલે કે આ દ્રવ્ય ત્રણ અવસ્થામાં જોવા મળે, એ ઘનમાંય જોવા મળે, પ્રવાહીમાંય જોવા મળે અને વાયુમાં પણ જોવા મળે. એટલે આપણે ભૌતિક અવસ્થાને આધારે ત્રણ પ્રકાર કયા કયા પાડી શકીએ? તો ત્રણ પ્રકાર આપણા છે. એક છે ઘન અવસ્થા, બીજું પ્રવાહી અવસ્થા અને ત્રીજું કોણ? વાયુ અવસ્થા. ત્રણ અવસ્થા એટલે કે પદાર્થ જે કે વસ્તુ જગ્યા રોકે છે, દ્રવ્ય છે, એ વસ્તુ એટલે કે પદાર્થને આપણે ભૌતિક અવસ્થાની દ્રષ્ટિએ એને ત્રણ પ્રકાર પાડ્યા, ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, તો પછી રાસાયણિક લાક્ષણિકતા, રાસાયણિક લાક્ષણિકતાને આધારે, તો એ પણ આપણે દસમા ધોરણમાં ભણી ચૂક્યા છે, એના પણ ત્રણ પ્રકાર થાય છે અને એ છે તત્વ, બીજું છે સંયોજન અને ત્રીજું છે મિશ્રણ. તત્વ, સંયોજન અને મિશ્રણ એ કોને આધારે દ્રવ્ય તમે કહો છો જગ્યા રોકે છે, દ્રવ્યમાન ધરાવે છે, એ કોના આધારે પ્રકાર પાડ્યા છે? રાસાયણિક લાક્ષણિકતાને આધારે. જ્યારે પેલી ત્રણ ઘન પ્રવાહીને કહ્યું છે એ કઈ? ભૌતિક લાક્ષણિકતાને આધારે પ્રકાર પાડેલા છે. હવે પાછું આ મિશ્રણ છે, પછી આ બધાને ડીપમાં જોઈશું. મિશ્રણ છે એના પાછા બે પ્રકાર છે, બે પ્રકાર છે. એક છે સમાંગ મિશ્રણ, સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ, વિસમાંગ મિશ્રણ. સમાંગ અને વિસમાંગ આના બે ભાગ છે મિશ્રણના. બધું જોઈએ, પણ પેલા આને જોઈએ. પેલા ભૌતિક અવસ્થાને આધારે ત્રણ જે પ્રકાર પાડીએ છે એનું વર્ણન સમજીએ. સમજો, આપણી પાસે પદાર્થ એક H2O છે, H2O, H2O એટલે પાણી, H2O છે. એનું એક સ્વરૂપ આપણે જાણીએ છીએ, ઘન સ્વરૂપ એટલે કે બરફ, પ્રવાહી સ્વરૂપ એટલે પાણી અને વાયુ સ્વરૂપ એટલે વરાળ. જો તો હું અહીંયા અત્યારે એક પાત્રની અંદર મેં બરફનો આટલો ચોસલો મૂકેલો છે, એ જ પાત્ર પાછું મેં અહીંયા મૂકેલું છે, એટલું જ કદ, એટલું જ, બધી જ વસ્તુ સેમ. એ પછી ત્રીજું વસ્તુ અહીંયા મૂકું છું. હવે જે મારી પાસે બરફ હતો, બરફને હું ગરમ કરું, અહીંયા ગરમ કરું છું, હા ગરમ કરું છું, તો સીમે ધીમે 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 સેમાં રૂપાંતર થઈ જશે, પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. એટલે બીજું સ્વરૂપ આવી ગયું. પહેલું સ્વરૂપ કયું હતું? ઘન હતું. પછી પાછું પ્રવાહીને ગરમ કરો તો એ બધું સેમાં આવી જશે, વાયુમાં આવી જશે. પણ જો મિત્રો, અહીંયા પણ રાસાયણિક દ્રષ્ટિએ H2O જ છે, અહીંયા પણ રાસાયણિક દ્રષ્ટિએ H2O જ છે, અહીંયા પણ રાસાયણિક દ્રષ્ટિએ વરાળ એટલે કે H2O જ છે, બધા H2O જ છે. પદાર્થનું અણુ સૂત્ર બદલેલું નથી, પદાર્થની અવસ્થા બદલેલી છે. તો અવસ્થા કઈ રીતે બદલી? કઈ રીતે બદલી? તાપમાનનો ફેરફાર કરવાથી, તાપમાન વધારવાથી ઘનનું રૂપાંતર થયું પ્રવાહીમાં, અને પાછું તાપમાન વધારવાથી પ્રવાહીનું રૂપાંતર થયું વાયુમાં. આમ તાપમાનનો ફેરફાર કરવાથી પદાર્થ પોતાની અવસ્થા બદલી શકે છે. પાછું જે આગળ જોઈએ, હવે આ જે વાયુ છે એનો ફરતી બાજુ ઠંડક ઉત્પન્ન કરો, ઠંડક ઉત્પન્ન કરો, તો ધીમે 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 એ પ્રવાહીમાં આવી જાય અને પ્રવાહીમાં પાછી વધારે ઠંડક આપો,
तो ए प्रवाही थी जाए घन में, एनो मतलब के घन माथी वायु तरफ ही जी सकाय छे अने वायु माथी घन तरफ ही आवी सकाय छे, परंतु फक्त ने फक्त साने कारणे तापमान वधारवाथी के तापमान घटाडवाथी, तापमान ना फेरफार करवाथी पदार्थ पोतानी अवस्था बदले छे। तो पदार्थ ने त्रण त्रण अवस्था आपणे जोई, हवे एनो वधारे ऊंडाणमां जोईए के घननी अंदर આ કણો તમે એકદમ નજીક 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 ફિક્સ હોય છે, ફિક્સ હોય છે, અહીંથી એક કણ છે બીજો કણ છે ચીપકીને પડેલા છે, હલી ચલી શકતા નથી, એનો મતલબ કે ઘનના કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે, તેથી તો પોતે હલી ચલી શકતા નથી, એકવાર એનો આકાર ચોરસ થઈ ગયો એ તમે બદલી શકો નહીં, એનું કદ નિશ્ચિત ફિક્સ થઈ ગયું એ તમે, કારણ કે અણુ અંદર હલી ચલી શકતા નથી, પરમાણુ હલી ચલી શકતા નથી, અણુ હલી ચલી શકતા નથી, તેથી ઘનને શું હોય ચોક્કસ ચોક્કસ આકાર હોય, એ સાથે સાથે ચોક્કસ શું હોય કદ હોય, ઘનની અંદર બે વસ્તુ ફિક્સ હોય, કો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ, એ જ વસ્તુ પ્રવાહીમાં જોઈએ। હવે તમે એને ગરમ કર્યું, પાત્ર આટલું હતું તો પ્રવાહી આટલું થઈ ગયું, ઓકે તો કદ એનું નિશ્ચિત છે, ઓકે યસ કદ નિશ્ચિત છે, પણ એ જ પ્રવાહીને જો કદાચ હું આવી રીતે કોઈ આવો જગ છે એની અંદર હું ભરું તો પ્રવાહીનું કદ તો એટલું જ રહે, તો પણ આકાર કેવો ધારણ કરી લીધો, એને આવા પ્રકારનો જગ જેવો આકાર કરી લીધો, એનો મતલબ પ્રવાહીને ચોક્કસ કદ હોય, કદ કેવું હોય ચોક્કસ હોય, પણ આકાર ચોક્કસ હોતો નથી, એનો મતલબ કેમ, તો કેમ કે અણુ અણુ વચ્ચે જગ્યા થઈ, જગ્યા થઈ એટલે વહનશીલતા આવી, એક અણુ થી બીજી જગ્યાએ સરકી શકે છે, એટલા માટે હવે જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરી શકે, ઓકે। પદાર્થની બીજી અવસ્થા થઈ, પદાર્થની ત્રીજી અવસ્થા કરીએ, તો ત્રીજી અવસ્થામાં શું છે, વાયુ આટલા ભાગની અંદર છે, ઓકે યસ બરાબર છે, હવે હું આને પ્રેસ કરું તો એ તો આટલા ભાગની અંદર આવી જાય, વાયુ તો આટલા ભાગમાં આવી જાય, એનો મતલબ કે આને કદ નિશ્ચિત નથી। અચ્છા તો હવે એવું કરું, આ વાયુને છે ને એક મોટા ફુગાની અંદર નાખું, આમ કરી આમ ફુગામાં નાખું તો એ તો ફુગો આખો ભરી દે, તો આ તો બેમાંથી એક નિશ્ચિત નથી, શું નિશ્ચિત નથી, કદ પણ નિશ્ચિત નથી અને આકાર પણ નિશ્ચિત નથી, પણ આવું કેમ, તો કે વાયુના અણુની અંદર પોતા અણુ અણુ એટલા બધા દૂર હોય છે, જગ્યા ખૂબ જ વધી જાય એટલે આકર્ષણનું મૂલ્ય એકદમ ઘટી જાય, એટલે જે પાત્રને ભરો પાત્રમાં આખામાં ભરી દે, દબાણ કરો તો પાછા નજીક પણ આવી જાય, તો આમ પદાર્થ પોતાની અવસ્થા બદલે છે, અને થાય છે એક્ચ્યુઅલી શું કે પદાર્થના ઘટકણો નજીક હોય એના કરતા થોડા દૂર જાય તો તમારી અવસ્થા બદલીને પ્રવાહી થઈ, બહુ વચ્ચે અણુ અણુ વચ્ચે અંતર વધી જાય તો પછી વાયુ થઈ જાય, વાયુ થઈ ગયો તો ત્યારે તમારું કદ પણ નિશ્ચિત રહેતું નથી અને સાથે આકાર પણ નિશ્ચિત રહેતો નથી, આમ તમે ભૌતિક અવસ્થાને આધારે પદાર્થની ત્રણ અવસ્થાનું સારી રીતે વર્ણન કરી શક્યા। હવે લઈએ રાસાયણિક, રાસાયણિક લાક્ષણિકતાને આધારે, તો એ તત્વ એટલે શું, તત્વ એટલે એક જ પ્રકારના પરમાણુથી બનેલો ઘટક હોય એને કહેવાય તત્વ, જેમ કે મારી પાસે અહીંયા હાઇડ્રોજન વાયુ ભરેલો છે, હાઇડ્રોજન 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 વાયુને 2 2 2 H2 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 લખાય, પછી મારી પાસે એક કોપરની પ્લેટ પડેલી છે, કોપર આ કોપર આ બધા કોના પરમાણુ હોય, કોપર 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 કોપરના પરમાણુ હોય, તો આ એક દ્રવ્ય જ છે, જગ્યા રોકે છે, દળ છે, તો પણ આની અંદર શું છે, એક જ પ્રકારના પરમાણુથી બનેલો જે પણ કોઈ આ ઘટક છે, આ પ્લેટ છે કે આ વાયુ બોટલ છે, એની કહેવાય તત્વ। તો આ અને આ બંને કેવા થયા, હાઇડ્રોજન તત્વ થયું, પેલો નીચેનું થયું એ કોપરનું તત્વ થયું। હવે પછી લઈએ સંયોજન, સંયોજન માટે હું વધારે તમને ઉદાહરણ અહીં બીજું આપું કે ધારો કે મારી પાસે ઓક્સિજન છે, ઓક્સિજન O2 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 સિલિન્ડર ભરેલો છે, તો આ પણ તત્વ છે, આ પણ તત્વ છે, હવે શું કરું છું, આને બંનેને હું જોડું છું, આને બંને જોડું અને મને નવું બને છે એને હું સંયોજન કહું છું, તો એ શું જોડીને આપણે બધાને ખ્યાલ છે કે શું બને, પાણી H2O બને છે। હવે H2O ની અંદર જુદા જુદા પ્રકારના તત્વો ભેગા થઈને બનેલો પદાર્થ છે, જો કોણ કોણ જુદા તત્વો, એક તત્વ કોણ હતું, હાઇડ્રોજન હતું,
બીજું તત્વ કોણ હતું? ઓક્સિજન. બંને તત્વો ભેગા થઈને શું બન્યું? પાણી. હવે આને તત્વ ન કહેવાય. કેમ? તો કે એની અંદર એક જ પ્રકારના તત્વો નથી, એટલે આને આપણે નામ આપશું સંયોજન. હવે સંયોજન એક વિશિષ્ટતા છે. વિશિષ્ટતા શું છે? સંયોજન જ્યારે બને ત્યારે એ સંયોજનમાં રહેલા તત્વો, કોણ તત્વ છે? અહીંયા હાઇડ્રોજન છે, બીજો કોણ છે? ઓક્સિજન છે. એ તત્વો પોતાના મૂળ ગુણ ગુમાવી બેસે છે. જો કેમ? તો કે હાઇડ્રોજન કેવો છે? દહનશીલ છે, સળગી શકે છે. ઓક્સિજન કેવો છે? દહન કરવામાં મદદરૂપ કર છે, એટલે દહન પોષક છે. આ ઓક્સિજન કોઈને સળગાવી શકે છે અને હાઇડ્રોજન પોતે બળતણ તરીકે વર્તી શકે છે, એટલે દહનશીલ છે. પરંતુ એમાંથી બનેલો પાણી કે જેમાં ઓક્સિજન હાઇડ્રોજન બંને તત્વ છે, છતાં પણ હાઇડ્રોજન ને ઓક્સિજન થી બનેલું આ પાણી સળગી શકતું નથી. સળગેલું હોય એને ઓલવવામાં કામ આવે છે. તો અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજન પોતાના ગુણધર્મો જાળવી નથી રાખ્યા, શું કર્યા? ગુમાવી દીધા. આવું સંયોજન નું એટલા માટે કહું છું કે એની મેં ગુણધર્મ ની વાત કરું છું, એટલા માટે કે આગળ જઈને મારે તમને સરખામણી કરવી છે. તો સંયોજન થઈ ગયું. હવે મિશ્રણ લઈએ. મિશ્રણ દાખલા કે મિશ્રણ ની અંદર બે મિશ્રણ છે, સમાન અને વિસમાન મિશ્રણ. હવે એ સમાન મિશ્રણ શું છે, વિસમાન મિશ્રણ શું છે? ધારો કે મારી પાસે પાત્ર ની અંદર ખાંડનો પાવડર, વ્હાઈટ કલરનો ખાંડનો પાવડર ભરેલો છે. હવે એની અંદર હું ઉપરથી પાણી નાખું છું. પાણી નાખું તો આખે આખો પાણીમાં ઓગળી અને એ પ્રકારનું દ્રાવણ બનાવી દેશે. ઓકે, હવે દ્રાવણ બનાવે ત્યારે ખાંડની ચાસણી બની ગઈ. સામાન્ય ગુજરાતી ભાષામાં કહીએ તો હવે એમાં તમે ખાંડના પાર્ટિકલ શોધી શકતા નથી કે પાણીને પોતાની રિયલ અવસ્થામાં કહી શકતા નથી. કેમ? તો કે પાણીની જે પાતળા નેશ હતું ને, પતલું હતું ને, જગ્યાએ ઘાટું થઈ ગયું. બંને પોતાના ગુણધર્મ ગુમાવી અને એક રૂપ મિશ્રણ, બંને પોતાનું રૂપ ગુમાવીને નવું રૂપ બનાવી દીધું. દ્રાવણની અંદર બંને ઘટકો છે. કોણ છે? એક ખાંડ છે અને એક મિશ્રણ. ખાંડ પોતે ચાકશો તો ખબર પડે ખાંડ છે. અંદર વહનશીલતાનો કરાવશો તો પાણી પણ છે. ગુણધર્મો બંને જાળવી રાખેલા છે. અહીંયા ગુણધર્મો જાળવી રાખેલા ન હતા. અહીંયા મિશ્રણમાં ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. બીજું દર્શન લો, મારી પાસે આ બીકર છે. બીકર ની અંદર મેં પાણી નાખ્યું છે. પાણી ની અંદર હું મીઠું નાખું છું. જેમ પેલા ખાંડ નહીં કીધી એવી રીતે મીઠું નાખું છું. તો મીઠું અંદર ગયું તો આપણે આ શું કહેશું? હવે મીઠાનું દ્રાવણ. આની અંદર મીઠું પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. તમે ખારસ લેશો ચાખશો તો ખારું લાગશે કે નહીં? અને પાણી પોતાની વહનશીલતાના ગુણધર્મો પણ જાળવી રાખે છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખો, સંયોજન અને મિશ્રણ, સંયોજન અને મિશ્રણનો ફરક શું છે? એમાં હું પહેલો પ્રકાર કહું છું મિશ્રણ, એક રૂપ મિશ્રણ. એક રૂપ એટલે હવે તમને આ મીઠાના કણો કે પાણીના કણોને બેને અલગ કરી શકતા નથી, ચોક્કસ હદરેખાથી અલગ નથી જોઈ શકતા. એના માટે બીજું જો કોઈ દ્રષ્ટાંત હોય તો એમ કહી શકાય કે જો નાઇટ્રોજન અને ઓક્સિજનનું હવા જે આપણે બનેલી છે, નાઇટ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ, એ પણ એક મિશ્રણ જ છે, સમાન મિશ્રણ છે. પછી ઝીંક અને કોપરથી બનેલી જે મિશ્રણ હતું, જેને આપણે પિત્તળ કહીએ છીએ, આ પણ એક સમાન મિશ્રણ છે. તો વિસમાન મિશ્રણ એટલે શું? વિસમાન મિશ્રણ હોય દ્રષ્ટાંત લો, તમારી પાસે આ બીકર છે, એની અંદર મેં મીઠું લીધેલું છે, એટલે મીઠાના પાર્ટિકલ છે. મીઠું સફેદ રંગનો અહીંયા કણો મૂકેલા છે. હવે એની અંદર હું ઉપરથી એફી એકદમ બારીક દૂર જેવો પારી દઉં. એફી નાના 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 એટલે કે લોખંડના નાના નાના પાર્ટિકલ અંદર હું નાખું છું આયર્નના. તો અહીંયા આવી તો નાખું, આમ નાખું, એટલે મને સીધી વાત છે, આ ભોખરા રંગના જે પણ દેખાશે ને, હું તો કહી શકીશ કે આ બધા કોણ છે? આ બધા એફી છે. પેલો વ્હાઈટ રંગના દેખાય છે એ કોણ છે? પેલો લોખંડ છે. એ કોણ છે? એનએસસીએલ છે. તો આ પણ એક મિશ્રણ જ છે. પણ મિશ્રણ ની અંદર એની અંદર એ પોતાના ગુણધર્મો લોખંડ લોખંડના જાળવી રાખશે, મીઠું મીઠું જાળવી રાખશે, એ પણ મિશ્રણ છે. તો પછી બંનેમાં ફરક શું? અહીંયા તમે મીઠું અને લોખંડના આ પાર્ટિકલને ચોક્કસ હદરેખાથી ઓળખી શકો. ચોક્કસ હદરેખા દોરવાની નથી, તમે પર્ટિક્યુલર ખ્યાલ આવી જાય કે આ મીઠાનો પાર્ટિકલ છે સફેદ રંગનો, અને આ ભૂખરા રંગનો પાર્ટિકલ છે ને એ લોખંડનો પાર્ટિકલ છે, એફીનો પાર્ટિકલ છે. ચોક્કસ હદરેખા તમે એને અલગ કરી શકો છો. જ્યારે આ વસ્તુમાં એક ખાંડનું દ્રાવણ લીધું, અહીં મીઠાનું દ્રાવણ લીધું, પછી હવા ત્યાં પડેલી છે, ઓક્સિજન નાઇટ્રોજનનું મિશ્રણ છે,
પછી કોપર પિત્તળ, પિત્તળ ની અંદર ટુકડો પડેલો હોય તો એની પર તમે ન કહી શકો કે કોપર કયો છે અને પિત્તળ કયો છે. આ બધી જ વસ્તુ શું એક રૂપ બનાવી દે, બંનેના રૂપ બદલી અને એક રૂપ સિમ્પલ બનાવી દે, એને કહેવાય સમાંગ મિશ્રણ. અને ચોક્કસ અદરેખાથી બંને ઘટકોને એકબીજાથી જુદા કરી શકાય તો એને કહેવાય બેસમાંગ મિશ્રણ. આ મિશ્રણ આવ્યું એટલે એના બે પ્રકાર થઈ ગયા, મિશ્ર સમાંગ હોય કે વિસમાંગ હોય, એની અંદર અને સંયોજનમાં ફરક શું છે. સંયોજનમાં રહેલા તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી બેસે છે. મેં તમને કહ્યું ને કે હાઇડ્રોજન છે સળગી શકે છે, ઓક્સિજન છે સળગવા મદદ કરે છે, પરંતુ પાણી જે બન્યો છે એ સળગી શકતો નથી. ઉલટાનું સળગેલી વસ્તુને બુઝાવવામાં કામ આવે છે. અહીંયા શું છે કે મીઠું તમે લીધું પાણી છે તો ખારાશ દેખાડે છે, ખાંડ છે પાણી છે તો મીઠાશ દેખાડે છે, પાણી પોતાની વહનશીલતાનો ગુણધર્મ દેખાડવાનો છે. અહીંયા તમે ચાખશો તો મીઠું કોણ છે એ તમે ખારાશ દેખાશે, જ્યારે પેલો તમે દાંતમાં નાખશો તો ચવાશે જ નહીં, એનો મતલબ થઈ ગયો દાખલો કરવાનો નથી, પણ તમને ખ્યાલ આવી જાય કે આ લોખંડનો પાર્ટિકલ છે. મતલબ મિશ્રણમાં વિષમાંગ એને સમાંગમાં ફરક કેટલો, જ્યારે એક રૂપ બની જાય ચોક્કસ હદરેખાથી ન અલગ કરી શકાય એવા પ્રકારના મિશ્રણ ઘટકોને, ચોક્કસ હદરેખાથી અલગ ન કરી શકાય એવા પ્રકારના મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ, અને ચોક્કસ હદરેખાથી જેને અલગ કરી શકાતું હોય એને કહેવાય વિસમાંગ મિશ્રણ. મિશ્રણમાં પ્રત્યેક ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. હવે જોઈએ કે મિશ્રણ સમાંગ હોય કે વિસમાંગ, એટલે ખાંડ દ્રાણું હોય પછી મીઠા દ્રાણું હોય કે વિસમાંગ કે લોખંડ અને મીઠાનો પાર્ટિકલનો પાવડર હોય, તો આ બધા ઘટકોને અલગ કરી શકાય, કરી શકાય સરળતાથી કરી શકાય. જુદી જુદી આ બધા બંને પ્રકારના મિશ્રણની અંદર ઘટકોને અલગ કરવા માટેની ભૌતિક પદ્ધતિનો ઉપયોગ થાય, અને એ ઉપયોગ એટલે કઈ ભૌતિક પદ્ધતિ, તો કે ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદન, આ બધા દ્વારા આ ત્રણ ભૌતિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ એટલે પદાર્થનું રાસાયણિક બંધારણ ચેન્જ નહીં થાય. જેમ કે ગાળણ, હવે અંદર પાણી નાખો મીઠું ઉડી ગઈ પ્રથમ ગાળી, તો ગળણી ઉપર કોણ આવી જાય, તો કે લોખંડનો પાવડર આવી જાય, તારો ગાળા છે ગાળા કરી નાખ્યો. આવી જ આ બેમાંથી કોઈ પણ તમારે ગરમ કરો, નિસંદન કરો, તો જલ્દીથી પોતે પાણી જલ્દી નીકળી જાય, અને પછી નીચેના ભાગની અંદર ખાંડ તમારે રહી ગઈ કે મીઠું રહી ગયું, પછી બાષ્પીભવન કરો છો, તો તમે બે ઘટકોને અલગ કરી શકો છો. આ જુદી જુદી ભૌતિક રીત દ્વારા તમે મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરી શકો છો. હવે આ જુદી જુદી ભૌતિક કઈ, તો કે ફરીથી પાછું મિત્રો યાદ રાખો કઈ, તો કે ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદન, આ જુદી જુદી પ્રકારની ભૌતિક ભૌતિક પદ્ધતિ. કેમ કહે છે એ તમે અલગ કરવાથી તમારું ખાંડ ખાંડ જ રહેશે, લોખંડ લોખંડ જ રહેશે, મીઠું મીઠું જ રહેશે, પાણી પાણી જ રહેશે, એના અણુના બંધારણમાં કોઈ જાતનો ચેન્જ નહીં થાય. એટલા માટે આપણે એને નામ આપ્યું છે ભૌતિક પદ્ધતિ. રાસાયણિક પ્રક્રિયા તો શું પડતા રાસાયણિક પદ્ધતિ કહેવાય, પણ આપણે સિમ્પલ ખાલી ગાળા કરવો શું છે ભૌતિક પદ્ધતિ. તો ભૌતિક પદ્ધતિ જેવી કે ત્રણ પદ્ધતિ, ગાળણ, સેન્ટ્રીફ્યુગ ગાળણ, સ્ફટિકીકરણ અને નિસ્યંદન, આ ત્રણ પદ્ધતિ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય. તો મિત્રો, આજે આપણે પહેલા દિવસે વેરી ફર્સ્ટ ડે 11મા ધોરણનો પહેલો લેસન રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાનો શુભ શરૂઆત કરી છે. હવે ઉત્સાહ સાથે આગળ આગળ બધા લેસનો આ રીતે આપણે લેતા જવાના છે, અને આજે અત્યારે આપણે હું આશા રાખું કે આપ ઘણું 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 નવું અને સરળતાથી સરળતાથી શીખ્યા હશો. અને હવે અહીંયા આપણે આ લેક્ચર ક્લોઝ કરીએ, સ્ટોપ કરીએ. નમસ્કાર.